સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લીમડા ડેમ પાસે પતિ પત્ની ઓર વોના કિસ્સામાં ખેલાયો ખૂની ખેલ. પત્ની અને પ્રેમીએ ભેગા મળી અર્ચરૂપ પ્રેમીનું કાસર કાઢી નાખ્યું અને સમગ્ર મામલો અકસ્માતમાં ખપાવા જતા પ્રાંતિજ પોલીસની ચતુરાઈને લઈને સમગ્ર મામલો ફૂંકતા પ્રેમી પંખીડા જેલ ભેગા થયા. તલોદ વલ્લીયમપુરા ખાતે રહેતા કરણસિંહ કારુસિંહ પરમાર કે જેઓના લગ્ન પ્રાંતિજના બાલિશના ખાતે આશાબેન મીઠાજી મકવાણા સાથે થયા હતા. તો આશાબેનના લગ્ન અગાઉ પ્રાંતિજના નવાપુરા ખાતે થયા હતા અને છૂટાછેડા થયા હતા. બાદમાં આશાબેનને જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ સકરાજી ડાભી રહે ઝડકિયા તાલુકા દેગામ જિલ્લો ગાંધીનગર વારા સાથે પ્રેમ સંબંધ હોય કરણસિંહ સાથે ફુલાર થયા બાદ પણ બે વખત તેના પિયર બાલિશનામાંથી તથા એક વખત વલ્લીયમપુરાથી તેના પ્રેમી જગતસિંહ સાથે ભાગી ગઈ હતી અને તે સમયે સમાજના આગેવાનો ભેગા થતા સમાધાન કરી પાછી લાવ્યા હતા. ત્યારે મરણ જનાર કરણસિંહ તેની પત્નીને આરોપી જગતસિંહ ડાભી સાથે તેની પત્ની આશાને ફોન આવે ત્યારે વાતચીત કરવા દેતો ન હોય અને બંનેના પ્રેમ સંબંધમાં અડચણરૂપ થતો હોય. કરણસિંહની પત્ની આશાબેન તથા પ્રેમી જગતસિંહ ડાભી દ્વારા કરણસિંહને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું અને તારીખ 15/3/2024 રોજ પૂર્વ આયોજિત કાવતરું ધર્યું હતું, જેમાં મૃતક પતિ કરણસિંહને પેટમાં દુખાવો થતો હોય મૃતક પતિ કરણસિંહ અને તેની પત્ની આશાબેન વલ્લીયમપુરાથી તલોદ ખાતે દવા લેવા ગયા હતા અને તલોદ ખાતે પહોંચીને ખાલી મંચુરિયન ખાઈને પરત બાલિશના ગામે જઈને દવા ત્યાંથી લઈશું નક્કી કર્યું હતું અને બાલિશના ગામે આવી વિપુલભાઈના ત્યાંથી દવા લીધેલ અને તે દરમિયાન વલ્લીયમપુરાથી જ મૃતક કરણસિંહની પત્ની આશાબેન તેના પ્રેમી જગતસિંહના ફોન ઉપર કોન્ટેક્ટમાં હતી અને બાલિશના આવી ફરી ફોન કરી પ્રેમીએ જગતસિંહે બતાવેલ જગ્યા ઉપર પતિ કરણસિંહને લઈ ગઈ. બાલિશનાથી દવા લઈને પત્ની આશા તેના પતિને કહ્યું, હું ઘરે કંટાળી ગયેલ છું, જેથી મારે ફરવા જવું છે. તમો મને લીમડા તથા વડવાસા થઈ પ્રાંતિજ લઈ બાલિશના લાવો. તેવું કહેતા આશાબેનનો પતિ કરણસિંહ માની જતા પતિ કરણસિંહ તથા આશાબેન બાઇક ઉપર નીકળ્યા અને કેનાલવાળા રસ્તે થઈ લીમડા ડેમવાળા રસ્તે જતા હતા. તે વખતે પ્રેમી જગદીશે કહેલ જગ્યા આવતા પત્ની આશાબેન તેના પતિ કરણસિંહને કહ્યું કે મંચુરિયન ખાધેલ હોય, મને પેટમાં તકલીફ થઈ હોય એવું લાગે છે, માટે સંડાસ જવા જેવું છે. જેથી પતિ કરણસિંહ પોતાનું બાઇક ઊભું રાખતા ત્યાં નજીકમાંથી ડેમમાંથી પાણી લેવા આશાબેન સંડાસ જવા ગયેલ અને ત્યારબાદ આશાબેનના પતિ કરણસિંહ બંને જણા નીકળવાનું કરતા હતા. તે વખતે કરણસિંહ જેવું બાઇક ઉપર બેસવા જતા સંતાઈ રહેલ જગદીશસિંહ પાછળથી આવી તેના હાથમાં રહેલ લોખંડનો સળિયો કરણસિંહના માથામાં ભરાઈ દેતા કરણસિંહ નીચે પડી ગયો હતો. તો થોડા દિવસ પહેલાં જ કરણસિંહના કુટુંબમાં મરણ થયેલ હોય તેના ખભા ઉપર ખેસ્યું હોય તે ખેસીડા વડે પત્ની આશાબેન તથા જગદીશસિંહ ગરામાં વિંટે કરણસિંહને બંને જણા ખેંચી રોડની નીચે જાડી ઝાંપડામાં લઈ ગયેલ અને આશાબેન કરણસિંહના હાથ પકડી રાખ્યા હતા અને જગદીશસિંહે ખેસ્યા વડે તેનું ગળું દબાવી દીધેલ અને કરણસિંહ હલનચલન બંધ કરી દેતા મરી ગયેલ સમજી કરણસિંહને પાછો ખેંચીને રોડ ઉપર લાવ્યા હતા. જાણે અકસ્માતની ઘટના બની હોય તેમ પ્રેમી જગદીશે બાઇકને નીચે પાડી દઈ બાઇકના આગળનો પંખો તોડી નાખેલ અને ત્યારબાદ પ્રેમી જગદીશ પોતાનું બાઇક લઈને ત્યાંથી નીકળી ગયો હતો અને પત્ની આશા જોડે તેનો તથા તેના પતિનો ફોન હોવા છતાંય જાણી જોઈને અકસ્માત થયો હોય તેમ સાબિત કરવા આશા પણ ત્યાંથી ચાલતા ચાલતા પાસે આવેલ રોડની નજીક એક બોરકુવા ઉપર ગયેલ અને ત્યાં જઈ
આશાએ તેના ભાઈ પ્રકાશને ફોન કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે મારા પતિને એક્સિડન્ટ થયો છે અને તેનો ભાઈ પ્રકાશ દ્વારા આશાના સાસરિયામાં ફોન કર્યો હતો અને તાત્કાલિક બાલિશના નજીક ઘટના બનતા આશાનો ભાઈ પ્રકાશ ત્યાં આવી ગયો હતો અને ત્યાં તેના બનેવીને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે લઈ ગયો હતો અને આશાના સાસરિયાવાળાઓને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા. તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં જ પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે તથા સિવિલ આવી પહોંચી હતી અને પ્રથમ નજરે જ કંઈ બન્યું હોય તેવું લાગ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતક કરણસિંહના પિતા કારુસિંહ ગાંડાજી પરમાર દ્વારા હત્યા થઈ હોવાનું કહેતા પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદને લઈને 302-120-B તથા GPA એક્ટ 135 મુજબ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તો આટલો મોટો અકસ્માત થયો ને કરણસિંહનું મોત થયું પણ પાછળ બેઠેલ પત્ની આશાને કોઈ એવી ઈજાઓ ના પહોંચતા અને પતિના મૃત્યુના સમાચાર બાદ પણ આશા ઉપર કોઈ ફરક ન પડતા પોલીસની સંગ જતા પોલીસ દ્વારા લેડીઝ પોલીસ સાથે રાખીને આશાને દવાખાનેથી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની કડક પૂછપરછ તથા મોબાઈલ તપાસ કરતા આખરે થોડા કલાકોમાં જ આશા ભાંગી પડી હતી અને પોલીસ આગળ બધું કહી દેતા પોલીસ દ્વારા આશાનો પ્રેમી જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ સકરાજી ડાભીની પોલીસે અટકાયત કરી. તેની પણ પૂછપરછ કરતા તે પણ ભાંગી પડ્યો હતો અને લોખંડના સરિયાથી હત્યા કરી ખિસ્સાથી ઘરે ટૂંપો આપ્યો હતો અને લોખંડનો સરિયો પાસે જ ખાડો ખોદીને દાટ્યો હતો અને બંને ગુનો કબૂલી લીધો હતો. તો પ્રાંતિજ પોલીસની ચતુરાઈથી પતિની હત્યા કરનાર હત્યારી પત્ની આશા તથા તેનો હત્યારો પ્રેમી જગદીશને પોલીસે જેલ ભેગા કર્યા હતા. આમ પતિ પત્ની ઔર વોના કિસ્સામાં ખૂની ખેલ ખેલાયો હતો અને પતિ કરણસિંહને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.
પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878573.